મગફળી જેવા પાકના આપણે સાતી આકીને પાકને કાઢતા હોઈએ છીએ ત્યારે સાતી સરખી ઊંડાઈ બેસતું નથી ત્યારે પાકનો ઘણો બગાડ થાય છે. તો જો આપણે ડિસ્પ્લે ફિટ કરીને પાકનો કાઢતા હોય તો યોગ્ય રીતે નિયંત્રણ કરી શકશે અને સિંચાઈ કરવી સરળ બનશે. ઉપરાંત ખેતરમાં ખાતરની જરૂરિયાત મુજબ ઓર્ગેનિક ખાતર તેમજ બેક્ટેરિયા ડ્રીપ ઇરિગેશનમાં વેન્ચર સિસ્ટમ દ્વારા યોગ્ય માત્રામાં આપી શકાશે. તેમજ યોગ્ય માત્રામાં પોષક તત્વો કૂવા પાસેથી ટેન્કમાંથી દરેક છોડને મળશે. અને મગફળી અને બટાકા જેવા જમીનની અંદર થતા પાકને જમીનમાંથી બહાર કાઢતી વખતે સાથી કેટલું ઊંડું પડે છે તે પણ ટ્રેક્ટરના ડ્રાઈવરને ડિસ્પ્લેમાં જોઈ શકાશે, જેથી ખેડૂતો સાથીની ઊંડાઈ નક્કી કરી હાર્વેસ્ટિંગ કરવાથી જમીનમાં તૂટીને બગાડ થતા ઘટતા પાક ઉત્પાદનમાં ઘટશે. ઉપરાંત અમે બનાવેલા ખાસ પ્રકારનું સાધન કે જેની મદદથી શેરડી કે એવી કોઈ પણ વસ્તુ ભરતી વખતે મજૂરોની જરૂર પડશે નહીં અને બાગાયતી પાક જેવા કે લીંબુ ઉતારીને ડાયરેક્ટ કેરેટ ભરી શકાશે. મજૂરી દર ના લઈને આર્થિક રીતે પણ લાભ મેળવી શકાશે. આમ અમારી આકૃતિની મદદથી કેટલી ઊંડાઈ ખેડ થાય છે તે ટ્રેક્ટરના ડ્રાઈવરને ડિસ્પ્લે પર બતાવતા હોવાથી ખેડ કરવી સરળ બનશે અને ડ્રીપ ઇરિગેશનના વાલ્વ મોબાઈલમાંથી મેસેજ કરીને શરૂ બંધ કરી શકતા હોવાથી સિંચાઈ કરવી સરળ બનશે અને મજૂરી દર ના દઈને આર્થિક રીતે પણ લાભ મેળવી શકાશે. ઉપરાંત જેમ મેં વાત કરી કે અમે આ ખાસ પ્રકારની સર્કિટ તૈયાર કરેલ છે જેમાં આપણે જ્યારે પાકનું વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત પાકનું વધારે પ્રમાણમાં ઊંડાઈમાં વાવેતર થાય છે અને ઘણી વખત વાવેતર ઘણું ઉપર થાય છે તો પાક ઉત્પાદન ૧૦૦% ઉગી શકતું નથી. તો જો આપણે આ પાક ઉત્પાદન ઓટોમેટિક ઓઈણીની અંદર આ સર્કિટ ફિટ કરી દઈએ તો કેટલી ઊંડાઈ આપણું પાકનું વાવેતર થાય છે અને આપણે કેટલી ઊંડાઈ ખેડ કરીએ છીએ તે આપણને ડિસ્પ્લે પર બતાવશે તો આપણને ખેડ કરવી પણ સરળ બનશે. ડુંગળી બટાકા મગફળી જેવા પાકના આપણે સાતી આકીને પાકને કાઢતા હોઈએ છીએ ત્યારે સાતી સરખી ઊંડાઈ બેસતું નથી ત્યારે પાકનો ઘણો બગાડ થાય છે. તો જો આપણે ડિસ્પ્લે ફિટ કરીને પાકનો કાઢતા હોય તો પાકનો બગાડ થશે નહીં અને જો આ ઓટોમેટિક જે અમે સર્કિટ તૈયાર કરેલ છે તે ઓટોમેટિક ઓરણીવાળા પાસે પણ નથી. અમે સૌપ્રથમ આ સર્કિટ બનાવેલ છે. ઉપરાંત જે મેં વાત કરી કે આપણે મોબાઈલ દ્વારા મેસેજ કરીને વાલ્વને શરૂ બંધ કરી શકીએ છીએ, તમે જોઈ શકો છો કે મેં આમાં પંપોને એવો મેસેજ કર્યો છે અને પહેલો વાલ્વ શરૂ થવાનો આપણે મેસેજ રિપ્લેમાં પણ બતાવેલ છે. મેં આમાં 10 સેકન્ડનો ટાઈમિંગ સેટ કરેલ છે જેમાં પંપ 1 ઇઝ ઓફ એન્ડ પંપ 2 ઇઝ ઓન આપણને એવો બીજો મેસેજ પણ બતાવે છે અને ત્રીજો મેસેજ પણ બતાવે છે અને છેલ્લો મેસેજ આપણને એવું બતાવે છે કે બધા પંપ શરૂ થઈ ગયા છે. આ રીતે ખેતી કરતો કોઈ પણ વ્યક્તિ પોતાના ઘર દુકાન કે કોઈ પણ જગ્યાએથી વાલ્વને શરૂ બંધ કરી શકશે અને પાણીનું નિયંત્રણ યોગ્ય રીતે કરી શકશે. થેન્ક યુ.